છત્તરડી છત્તરડી ભુજમાં આવેલું જોવાલાયક શિલ્પ સ્થાપત્ય છે। હમીરસર તળાવની દક્ષિણ પશ્ચિમની 20 મિનિટના ચાલતા અંતરે જે ખુલ્લો વિસ્તાર સાય તેનો પાટ છે, તે લાલ પથ્થરોથી બનેલું છે। સ્થાનિક ભાષામાં છત્તરડી એટલે છત્રી। અહીં તમે શાહી રાજની ઘણી શાહી છત્રીઓ જોઈ શકશો, જે મૃત રજવાડાઓને રક્ષણ આપવા અને છાંયડો પૂરો પાડે છે। ઘણા સ્મારકો ધરતીકંપને કારણે ખંડિત થયા છે, પરંતુ હજુ લખપતજી, રાયગણજી, બીજા અને દેસરજીના સ્મારકો હજુ પણ અકબંધ છે। સાઇટ ખૂબ જ શાંત અને ખુલ્લા મેદાનોની મધ્યમાં છે, ઇમારતોથી ઘેરાયેલી નથી। સવારે અને સાંજ ખૂબ શાંતપૂર્ણ વાતાવરણનો અનુભવ થાય છે। જો કે દિવસના મધ્યમાં તે તેજસ્વી સૂર્ય કિરણો હેઠળ ખૂબ ગરમ પણ હોઈ શકે છે। આ છત્તરડી 1770માં શાહી પરિવારની સમાધિને ઘરો અપાવવા માટે બનાવવામાં આવી છે। તેમાં ગુંચવણવાળા છતવાળી બહુકોણ આકાર છે અને તે જોરુખાઓ છે। કેટલાક પ્રભાવશાળી અને સૌથી મોટી સમાધિઓમાં રાવ લખા, રાવ રાયગણ, રાવ દેસાઈ અને રાવ પ્રગમલજીની છે। રાજાશાહીના સ્મરણરૂપ આ છત્તરડીમાં નમણી, નાજુક અને નજાકત ભરી કચ્છની અદ્ભુત શિલ્પકલા કઢારેલી છે। સ્તંભોની રચના ઘાટ, કોતરણી, ગુમ્મટ અને તેમાં વપરાયેલી વિશાળ શિલાઓ જોનારને મંત્રમુગ્ધ કરતી હતી। આ છત્તરડીએ વિશ્વના કલાપ્રેમીઓનું પણ ધ્યાન ખેંચ્યું છે। લોર્ડ કરજન પણ આ છત્તરડી નિહાળી તેના મુક્ત કંઠે વખાણ કર્યા હતા। અહીં ઘણી બધી મૂવી, હિન્દી ફિલ્મોનું શૂટિંગ પણ થયેલું છે। છત્તરડીના મંડોવરમાં દેવ દેવીઓની મૂર્તિઓ કંડારેલી હતી। ગ્રામ ક્રીડામાં મુક્ત યુગલોના શિલ્પ તો ખજુરાઓની પણ યાદ અપાવે તેવા હતા। લાલ પથ્થરોથી બનાવેલી આ છત્તરડીના મધ્યખંડની આસપાસ ફરતી પડાળી છે, તેના દરેક ખૂણા ઉપર શિલ્પથી અલંકૃત થાંભલાઓ છે। દરેક સ્તંભમાં હનુમાન, ગણેશ, બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની મૂર્તિઓ સાથે સાધુઓ, મંજીરા વગાડતા ભક્તો, બ્રાહ્મણો, નર્તકીઓ, સંગીતકારો, યક્ષિણીઓ વગેરેનું શિલ્પાંકન કરવામાં આવ્યું છે। કેટલાક સ્તંભોમાં હાથી યુદ્ધ, નર્તકીઓ, ગાયકો, વીણા, મૃદંગ, ઝાંઝ, તબલા, ઢોલ, શરણાઈ, સિતાર, તંબૂર વગેરે વગાડતા સ્ત્રી પુરુષો, રથ ઉપર આરૂઢ સૂર્યનારાયણ, બળદ ઉપર આરૂઢ શંકર ભગવાન, પશુ પક્ષીઓ, વાળ ઓળતી સ્ત્રીઓ, દશાવતાર, ગોપી વસ્ત્રહરણ અને કાલિદયમમનના શિલ્પો હતા। ઉપરાંત એક સ્તંભ પરનું ફિરંગી સ્ત્રી અને ફિરંગી ઘોડી સવારનું શિલ્પ યુરોપિયન કલા અસર દર્શાવતું હતું। 26 જાન્યુઆરી 2001ના ધરતીકંપમાં આ છત્તરડી ધ્વંસ્ત થતાં તેની પ્લિન્થ પર હવે માત્ર લખપતજીનો પાળીઓ અને તેની સાથે સતી થયેલી નર્તકીઓ પૈકીની કેટલીક પાળિયા આખા છે અને કેટલાક તૂટેલી હાલતમાં મોજી છે। લખપતજીનો પાળીઓ જોકે મોજૂદ અને અકબંધ છે અને તેમાં લખેલું છે, સ્વસ્તિ શ્રી મંગલા બુદ્ધિરાહા 1838 વર્ષે શાકી 1704 પર્વતમ રવે ઉત્તરાયણ ગતે શ્રી સૂર્ય મહામાંગલે મસોમથ વૈશાખ માસે કૃષ્ણ પક્ષે 11 એકાદશી તિથિ યો શ્રી બુધવાર શ્રી કચ્છ દેશે શ્રી ભુજ નગર મધ્યે મહારાજા રાવ શ્રી 7મા લખપત શ્રી સંવત 1870ના વર્ષે શાકે 1683 તેવું અંકિત કરેલું છે। આમ કચ્છની શિલ્પકલાનું અદ્ભુત નજરાણું લખપતજીની છત્તરડી છે, તસવીરમાં રચાય છે, કચ્છના આ અતીતનું સંભારણું બની છે। તો મિત્રો, આપણે અવશ્ય એકવાર મિત્રો આ ગુજરાતને ગૌરવ અપાવતા શિલ્પ સ્થાપત્યનું આપણે અવશ્ય મુલાકાત લેવી જોઈએ।
તેમાં રહેલી ખૂબીઓ કલાને નિહાળી અને ભારતના ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસને ઉજળો બનાવીએ. સરકારી હાઈસ્કૂલ જાળિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગરના બાળકોએ પણ આ શિલ્પ સ્થાપત્યના દર્શન કરી ધન્યતા અનુભવી, તેની ખૂબીઓ કલાઓને જોઈ અને મંત્રમુગ્ધ બન્યા. આવા ઐતિહાસિક સ્થળ વિશે બાળકો માહિતગાર થયા. રાજાઓના આ શમશાન ભૂમિ પર અનેક ફિલ્મોનું પણ શૂટિંગ પણ થયેલું છે, એનું પણ જાણી અને બાળકો આનંદિત થયા. બાળકોને આ સ્થળે મુલાકાત લેવાની ગમે. Thank you.
વિડિયો જોવા માટે આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવા જ વિડીયો આપણે જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. હવે આગળના આપણે બાળકોએ લીધેલી ભુજની અંદર આવેલી સાયન્સ સેન્ટરની મુલાકાતના દર્શન કરીશું. છતરડીથી નીકળતા બાળકોએ રસ્તામાં બહુ મોજ કરી. સાયન્સ સેન્ટર પહોંચતા પહોંચતા બાળકોનો આનંદ એ દેખાઈ આવે છે કે છતરડીની કેટલી ભવ્યતા હતી. બાળકો ખુશ હતા, આગળ વિજ્ઞાન ગાથા જોવા માટે પણ એટલા જ આતુર હતા. ગુજરાતની અંદર આવા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો 4 જગ્યાએ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભુજ, પાટણ, રાજકોટ અને ભાવનગર. તે પૈકીનું આ ભુજમાં આવેલ સાયન્સ સેન્ટરની બાળકોએ મુલાકાત લીધી. તેની અંદર અદ્ભુત વિજ્ઞાનને લગતા પ્રયોગો અને સમજૂતી સાથે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. તો માણીએ એક એની ઝલક. દરિયાઈ જહાજોની માર્ગદર્શન, વૃક્ષોને કેમ કુંડામાં ઉછેરવા તે પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ પણ સમજાવવામાં આવી. મોટા વૃક્ષો એક કુંડામાં કઈ રીતે એનો ઉછેર કરવો, દરિયાઈ જહાજોના કાફલાની વાત વગેરે બાળકોને એક પ્રદર્શન રૂપે નિહાળવા માંડ્યું. વિવિધ ગેલેરીઓ પૈકી અવકાશીય ગેલેરીમાં અવકાશીય દર્શન, કઈ રીતે રોકેટ છોડવામાં આવે છે, કયા કયા ઉપગ્રહ કાર્ય કઈ રીતે કરે છે, વૈજ્ઞાનિકોના જે પેરાશૂટ છે તે તમામ પ્રકારની માહિતી બાળકોને આપવામાં આવી. સાયન્સ સેન્ટર જોયા બાદ બાળકો રાત્રિમાં ભુજની અંદર આવેલા ભવ્યાતિ ભવ્ય સ્વામિનારાયણ મંદિરના દર્શને જાય છે. આ મંદિર પણ એટલું જ આહલાદક અને આત્મા શુદ્ધિ માટેનું મંદિર છે. તો આ છે ભુજની અંદર આવેલું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. બાળકો અહીં પણ રાત્રિ દરમિયાન દર્શન કરે. મંદિરના દર્શન બાદ બાળકો આખો દિવસ થાક્યા ન હોય તેમ રાત્રિના ભોજન માટે મદદગાર પણ બન્યા. તે સમયે
અમારી શાળાના પૂર્વ શિક્ષક મેહુલભાઈ પણ ઉપસ્થિત રહ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. બાળકોના આનંદ ચહેરા પરથી જોઈ શકાય છે. અસ્તુ.